सोळ सोमवारनी वार्ता। सोळ सोमवारनो व्रत करनारे श्रावण महिनाना दरेक सोमवारे महादेवजीना मंदिरमां जई शिव पार्वतीनुं श्रद्धापूर्वक पूजन करवुं, रोज एकटाणुं जमवुं अने महादेवजीनी वार्ता हाथमां चोखा राखी सांभळवी अने मनमां जय शंकर बोलवुं। कैलासपुरीमां शंकर पार्वती बैठा हता, चौपाटनी रमत मांडी हती। कोई हारे नहीं, कोई जीते नहीं, हार्याने हार्यू ने जीत्याने जीत्यू कहनार कोई हतुं नहीं। एवामां एक ब्राह्मण आव्यो, तेनुं नाम तपोधन। शंकर कहे, तपोधन, अमारामांथी जे हारे तेने हार्यू कहेजे अने जे जीते तेने जीत्यू कहेजे। पहला पासा नखाया। शंकर कहे, बोल कोण हारे ने कोण जीते छे? तपोधन कहे, शंकर जीत्या अने पार्वती हार्या। बीजी वार पासा नखाया। कोण हारे छे ने कोण जीते छे? ब्राह्मण कहे, शंकर जीत्या पार्वती हार्या। एम त्रीजी वखते पण ब्राह्मणे भगवान ने जीत्या कह्या। पार्वतीजीनी जीत थती होवा छतां शंकरजीनी बीकथी पार्वतीने हार्या कीधा। पार्वतीजीने रीस चढ़ी, ब्राह्मणने श्राप दीधो। ब्राह्मण थईने जूठू बोल्यो, तेथी जात ने रक्तपित थजो अने कोढ निकळजो। तपोधनने रक्तपित थयो ने कोढ निकळ्यो। ब्राह्मण तो रोतो रोतो त्यांथी निकळ्यो। रस्तामां एक गाय मळी। गाय कहे, भाई रड़तो रड़तो आम क्या जाए छे? ब्राह्मण कहे, माँ पार्वतीए श्राप आप्यो छे, तेनो निवारण करवा जाऊँ छूँ। तो भाई मारो दुख सांभळी तेनो निवारण पूछतो आवजे। दूधथी भर्यू मारू आऊँ फाटे छे, आँचळ फाटू फाटू थाय छे, पण वाछरू धावता नथी, मारू दूध कोई पीतू नथी, भाई मैं एवा ते शूँ पाप कर्या हशे? त्यारबाद रस्तामां घोड़ो मळ्यो। घोड़ो कहे, मारा ऊपर हीरा जड़िया मखमलना पलाण छे, छता कोई सवारी करता नथी, मैं एवा ते शूँ पाप कर्या हशे? भाई एनु निवारण पूछतो आवजे। आगळ चालता कोढ़ियो ब्राह्मण थाक्यो। रस्तामां एक आंबो आव्यो, त्यां आराम करवा बैठो। आंबाने वाचा फूटी, भाई तारा दुखनी मने खबर छे, पण मारो दुख सांभळतो जा। सवा सवा शेरना मारा फळ उतरे छे, पण कोई खातुं नथी, खाय छे तो मरी जाय छे, मैं एवा ते शूँ पाप कर्या हशे? भाई मारा दुखनुं निवारण पूछतो आवजे। कोढ़ियो ब्राह्मण आगळ चाल्यो। मार्गमां तळाव आव्युं। ब्राह्मण पाणी पीवा गयो। पाणीमांथी एक मगर आरामां आव्यो अने कहेवा लाग्यो, भाई हूँ पण बहु दुखियारो छूँ, आग जेवी बढ़तरा उपड़े छे, लाहे लाहे थाय छे ने बढ़या करूँ छूँ, जराय ઠંડક વળતી નથી, મેં એવા તે શું પાપ કર્યા હશે? ભાઈ મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે। કોઢિયો બ્રાહ્મણ તો ચાલતા ચાલતા અઘોર જંગલમાં આવ્યો। મહાદેવજીનું મંદિર દીઠું ને એક પગે ઊભા રહી મહાદેવજી સામે તપસ્યા કરવા લાગ્યો। ઘણા દહાડા વીતી ગયા। કોઢિયા બ્રાહ્મણનું પ્રખર તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ, જે જોઈએ તે આપું। કોઢિયો કહે, પ્રભુ પાર્વતીજીનો શ્રાપ છે, મને રક્તપિત કોઢ નીકળ્યો છે, મારા પાપનું નિવારણ કરો। મહાદેવજી કહે, જા આસ્થા શ્રદ્ધાથી સોમવારનું વ્રત કરજે, તારા પાપનું નિવારણ થશે। સોમવારનું વ્રત કેવી રીતે થાય આપ મને સમજાવો પ્રભુ। મહાદેવજી કહે છે, શ્રાવણ મહિનો આવે, દિવાસાનો રૂડો દિવસ આવે, એક દોરો લેવો, દોરાની સાત શેરો લઈ ચાર ગાંઠો વાળજે, પીરા પટે દોરો બાંધજે ને શંકરનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરજે, એકટાણું જમજે, કાર્તક માસ આવે, અઠવાડિયું પખવાડિયું આવે ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ, સવા શેર ઘી ને સવા શેર ગોળ લઈને તેના લાડુ કરજે ને તેના સરખા ચાર ભાગ કરજે, એક ભાગ શંકરના પૂજારીને, બીજો ભાગ રમતા જમતા બાળકને, ત્રીજો ગાયને અને વધેલા ભાગને ચોળી મોડી ભૂકો કરી કીડિયારું પૂરજે, એમ કરતા વધે તો ભોયમાં ભંડારજે, પણ રાત રાખીશ નહીં, પૂરી શ્રદ્ધાથી સોળ સોમવાર કરજે, તારા પાપનું નિવારણ થશે ને કાયા કંચનવર્ણી થશે। ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું તો ભગવાન કહે, હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી, તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા, તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી, તું તેના દૂધનો અભિષેક કરી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થશે। ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું, તે ગયા જન્મમાં એક વણિક હતો, તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા, તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે, તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે।
ત્યારબાદ શિવે આંબાનું દુઃખનું નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું, તેથી તેની આવી હાલત હતી. તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે, તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં, તેથી તેના રૂએ રૂએ બળતરા થાય છે. તું બિલીપત્રને તેની આંખોને અડકાડીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેને 16 સોમવારનું વ્રત કર્યું તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ. આ રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે.